સંપ્રદાયમાં અનેક શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, પ્રાકૃત ભાષામાં રચાયા છે. સંસ્કૃત ભાષામાં દળદાળ ગ્રંથ સત્સંગી જીવન, પ્રાકૃત ભાષામાં સંસ્કૃત ભાષામાં હરણનો ઊભો રહેલો એવો એ આ ગ્રંથ છે, જેના રચયિતા છે નિષ્કુળાનંદ સ્વામી. આ ભક્ત ચિંતામણી ગ્રંથ જેવું એનું નામ છે, એવા જ એના ગુણો છે. અનંત કોટી બ્રહ્માંડના ભગવાન સ્વામિનારાયણ એમના ચરિત્રથી ભરપૂર આ ગ્રંથ છે. આ ગ્રંથ કોઈ પરલોકની જ વાત કરે છે એમ નહીં, આ લોકની પણ વાત કરનારો આ ગ્રંથ છે. આ ગ્રંથની એક એક પંક્તિમાં સીધો ભગવાનનો સંબંધ છે. આ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી લખે અને ભગવાન સ્વામિનારાયણ એનું વેરીફાય કરે. શ્રીજી મહારાજની હાજરીમાં રચાયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથની ભાષા પણ બહુ ઊંચી છે, ક્યાંય હલકી ભાષાનું ઉચ્ચારણ નહીં હોય. જે જે પ્રસંગની વાત થાય એને અનુરૂપ જ અતિ અદ્ભુત ઊંચા સરળ ભાષાના શબ્દો ગૂંથાયેલા છે એવો આ ભક્ત ચિંતામણી ગ્રંથ. ખરેખર જે ભગવાનનો ભક્ત હોય એને ચિંતવવા જેવો આ ગ્રંથ છે. જ્યારે જ્યારે ભગવાનની વાત કરશે ત્યારે ભગવાનની મહત્તાના એવા અદ્ભુત શબ્દો મુકાયા હશે. ભગવાનના સંતની વાત થાય કે ભગવાનના ભક્ત બાઈ હોય કે ભાઈ હોય, બીજા ગ્રંથો કરતાં આ ગ્રંથની વિશેષતા તો એ છે કે સ્વામીએ જે જે ગામના જે જે ભગવાનના પરમ એકાંતિક ભક્તો એમના નામોનો ઉચ્ચારણ કર્યું છે, આ ગામમાં આ જ્ઞાતિમાં આ બાઈ ભાઈ એના નામ સહિત ઉલ્લેખ. કચ્છના હરિભક્તોમાં કેટલા પરમ એકાંતિક ભક્તો હતા, હાલાર દેશમાં કયા ગામમાં કયા ભક્ત હતા, કઈ જ્ઞાતિના શું એમનું નામ હતું, ત્યાં સુધી સ્વામી આ ગ્રંથમાં વર્ણન કર્યું છે. મહારાજના વખતમાં જે પરમહંસો સંતો હતા એમના નામોનો પણ આ ગ્રંથની અંદર ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. ભગવાન જેની ભક્તિએ વશ થયા એ ભક્ત ઉપર જ્યારે આપત્તિ આવી, એ વિપત્તિના સમયે ભગવાન એ ભક્તની વારે ગયા છે, ભગવાને એમને પરચા આપ્યા છે, એની અદ્ભુત કથા આ ગ્રંથમાં છે. પ્રારંભ આ કથાનો હિમાલયથી થયો છે. ક્રમમાં મુકાયેલી કથા ભરતખંડના રાજા પોતાના ભક્તોને માટે જે તપ કરી રહ્યા છે, ફળ પોતાના ભક્તોને આપી ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેમનો વધારો ભક્તોને કરીને આપે એવા દયાળુ ભગવાન બદ્રિકાશ્રમમાં બિરાજે છે. ઋષિમુનિઓ ભગવાનના દર્શન માટે ગયા છે, નરનારાયણ ભગવાનનું મિલન થાય છે. ભારતના કુશળ સમાચાર ભગવાન પૂછે છે, ભારતની પ્રજા એ મારી પ્રજા છે, તમે ભરતખંડની યાત્રા કરીને આવ્યા છો, કહો ભારતના ભક્તો સુખી છે કે દુખી,
સંતો જ્યારે પરિચય આપતા હતા ત્યારે આંખમાં આંસુ હતા. દુઃખનું વર્ણન કર્યું નહોતું જાતું એવી પરિસ્થિતિ આ ભરતખંડની હતી. ભગવાને મનોમન વિચાર કર્યો કે મારી પ્રજાનું રક્ષણ મને જ કરવાનું રહ્યું, કાંઈ ઉપાય શોધું. દુર્વાસાને પ્રેરણા કરે, દુર્વાસાનું સભામાં આગમન થાય. ભગવાન નરનારાયણ, ધર્મભક્તિ ઉદ્ધવ, નારદ, મરીચ્યાદિક સર્વે ઋષિઓની આગળ સુંદર કથાનું શ્રવણ, એકાગ્ર વૃત્તિથી કથાનું શ્રવણ કરે છે. દુર્વાસા ઋષિનું આગમન થાય છે, ઈચ્છા રાખે છે મને કોઈ માન આપે. માનની ઈચ્છા પોષાય નહીં, બહુ દુઃખ લાગ્યું છે, અંતર રિસાઈ ગયું છે, આવેશમાં આવી ગયા છે, શરીરની ક્રિયાઓ બદલાઈ છે, આંખો ચક્કડ વકડ થઈ છે, હાથ ઊંચા થઈ ગયા છે, ક્રોધાવેશમાં આવીને શાપ આપી દીધો છે. મારું અપમાન કરનાર સર્વે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો, અસુરાંશ પુરુષોથી મહાકષ્ટને પામો. શાપ થયો, દસે દિશાઓમાં પડઘા સંભળાયા, ભય લાગ્યો. ઋષિએ પ્રાર્થના કરી, કપાયમાન થયા. ધીર ગંભીર એવા ધર્મદેવ જ્યારે પ્રાર્થના કરી છે, સાપ સાથે અનુગ્રહ કર્યો છે. દુર્વાસા ઋષિ પાછા પરત કૈલાસમાં ચાલ્યા જાય છે, પણ સભામાં જેણે જેણે સાપ સાંભળ્યો હતો ને, એણે અંતરમાં ખૂબ શોક થવા લાગ્યો છે. પછી સંભારીએ સાપને સર્વે કરવા લાગ્યા શોક, પુણ્ય ભૂમિ આ પર હરી જાવું જોશે જાણું મૃત્યુલો, પાપ પેખી પૃથ્વી તણા કેમ રહેશે સુખ શરીર, અવડે સવડું એટલું સંગે ચાલશે નરવી. દુર્વાસાથી મળેલો સાપ સાંભળી સર્વે શોકાતુર બન્યા છે. કેવી આ શાંત પવિત્ર કામ ક્રોધાદિકથી રહિત એવી ભૂમિ, પવિત્ર ભૂમિને છોડીને મૃત્યુ લોક પર આપણે જવું પડશે? ખરેખર પૃથ્વી ઉપર થતા પાપો સાંભળતા અહીંયા કંપારી છૂટી જાય. હવે ભરતમાં, ભરતખંડમાં જન્મ લેશું ત્યારે આપણને સુખ નહીં રહે. સાપ થયો સાથે અનુગ્રહ થયો કે ભગવાન આપણી ભેળા ચાલશે. હૈયા ધારણ મળ્યું છે. કંઈક તેનો હર્ષ છે, કંઈક શોક છે મન, દુર્વાસાને દર્શને થયું હર્ષ શોક ચિંતવન. કંઈક હર્ષ છે, કંઈક શોક છે. ભગવાન આપણી ભેળા ચાલશે એનો તો આનંદ છે, પણ જે ત્યાં અધર્મ અને અનાચાર જોવો અને સાંભળવો અને અનુભવ કરવો કેટલો કઠિન પડશે. દુર્વાસાનું દર્શન એક બાજુ હર્ષ અને એક બાજુ શોક આપ્યો છે. ખૂબ ચિંતાતુર થયા છે, ભયભીત થયા છે. ભગવાન સામે આવીને બેઠા તો ખરા, પણ એના ચહેરા બહુ ભયભીત હતા. હાથ જોડે છે, પ્રભુને વંદન કરે છે, હાથમાં પણ ધુજારી દેખાય છે. ભગવાને વિચાર્યું, આ મારા ભક્તો સંતો બહુ ભયભીત છે, એને આશ્વાસન આપવું જોઈશે. વડતા નારાયણ બોલ્યા, તમે શોકમાં કરો લગાર,
ઈચ્છાય મારે એવી હતી અવનીએ લેવાય અવતાર. હે સંતો ભક્તો સાંભળો, તમે જરાય શોક ન કરજો, જરાય નહીં. આ તો અમારી ઈચ્છા હતી, અમારી ઈચ્છા હતી. આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યા વગર કામ નહીં થાય. કંપનીએ કોઈ મશીનરી તૈયાર કરી હોય, કારીગરો એનું મેન્ટેન કરવા માટે, રિપેર કરવા માટે બહુ મથ્યા હોય, પણ એ મશીનરી રિપેર થાય નહીં ત્યારે સ્વયં કંપનીના માલિકને ત્યાં જવું પડે. અમે જ વિચાર કર્યો છે કે અમારે પૃથ્વી ઉપર જવું છે. સાંભળો અમારી કેવી ઈચ્છા છે. અરે હો, મારી ઈચ્છા વિના એવી વાત રે ના, થાય માન જો મારા તાત રે. મારી ઈચ્છા વિના એવી વાત રે ના, થાય માન જો મારા તાત રે. આવ્યા ઋષિ ને કરી જે રાવ રે, ધર્મ ભક્તિને કહ્યું છે કે માત પિતા તમે સાંભળો, મારી ઈચ્છા વિના સૂકું પાંદડું પણ હલી શકતું નથી. હે ઋષિ મુનિઓ સાંભળો, જ્યારે તમે આવ્યા મારી આગળ રાવ ખાધી, ત્યારથી મેં મનમાં વિચાર કર્યો કે કંઈક ઉપાય શોધવો પડશે. અને ઉપાયમાં મેં દુર્વાસાને યાદ કર્યા. દુર્વાસા ઋષિ મારી ઈચ્છાથી આવ્યા છે, મારી જ ઈચ્છાથી એ સન્માનને પામ્યા નથી. અને જે સાપ આપ્યો છે, હું જાણતો હતો કે આ સભાને સાપ થાય છે, સભામાં બેઠેલા સર્વ ભક્તોને દુઃખ થશે, પણ મેં એમને વાર્યા નથી. જેટલું બોલવું જોઈતું તું, બોલાવવું જોઈતું તું, એટલું જ એ ઋષિ બોલ્યા છે. ભગવાન કહે છે, મેં વિચાર કર્યો કંઈક નિમિત્ત જોઈશે,
નિમિત્ત લઈને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું એટલે મારી ઈચ્છાથી શાપ થયો છે, કોઈ ચિંતા કરશો માં. કાંજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ, તેને સાધુ પામે છે સંતા. પૃથ્વી ઉપર એટલું બધું પાપ વધ્યું છે કે સજ્જન માણસો સાધુજનો બહુ પીડાય છે. અત્યારે સાદા સીધા માણસ આ અસુરો સામે કોઈનું કાંઈ ચાલતું નથી. માટે પિતાજી તમારે ત્યાં હું પુત્ર રૂપે પ્રગટ થઈશ, હરિનામ ધારણ કરીશ, મારા ભક્તોની મારા સાધુઓની હું રક્ષા કરીશ આ પૃથ્વી ઉપર વિચરણ કરીને. પૃથ્વી ઉપર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની પ્રવૃત્તિ કરીશ, માટે કોઈ પણ ચિંતા કરશો નહીં. હવે મારી જે આજ્ઞા છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. બધા જ તમે આ સભામાં બેઠેલા ભક્તો સાંભળી લ્યો, બધાએ દ્વિજ કુળની અંદર અવતાર ધારણ કરો એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય કુળની અંદર તમે અવતાર ધારણ કરો. આપ ઈચ્છા ધારી ઉર વિશે લિયો જન્મ જુદા જુદા દેશે, સુણી નારાયણની એ વાણ સૌ પાય લાગ્યા જોડી પ્રાણ. બધાએ વિચાર્યું છે કે આમાં ભગવાનની ઈચ્છા હતી એટલે દુર્વાસાનો સાપ હતો, નહીં તો દુર્વાસા બાપડો બિચારો ભગવાન આગળ શું કરી શકવાનો હતો. પણ ભગવાનની આજ્ઞા છે કે સંતો તમે બધા જુદા જુદા દેશમાં જુદા જુદા ગામમાં પવિત્ર કુળમાં તમે જન્મ ધારણ કરો. હવે અહીંયા કથા એવી છે, આજ્ઞા અપાય છે ક્યાં જન્મ ધારણ કરવો એ તમારી પસંદગી છે. તમે વિચાર કરો એ અક્ષરધામના મુક્તો બધા, એને જ્યાં જન્મ ધારણ કરવો ઘટે ત્યાં જન્મ ધારણ કરી શકે, અને આપણું તો આપણા હાથમાં કઈ નહીં. કારણ કે આપણે બધા પરાધીન છીએ, એ બધા સ્વતંત્ર મુક્ત પુરુષો છે. ભગવાનની આજ્ઞા થાય એટલે બધા એ પ્રમાણે વિચાર કરવા લાગ્યા છે. પછી આપે આપણે આશ્રમ ગયા મુનિ ને ભક્તિ ધર્મ, ભક્તિ ધર્મ ઋષિ જે ઉધવાદિક સર્વે તે હ, કાળે કરિયા ભૂમિ મોજાર સૌ લેવા ઈચ્છાય અવતાર. ભગવાનની આજ્ઞા થઈ કે જાઓ તમે અનુકૂળ કુળની અંદર જન્મ ધારણ કરો. ભગવાનની વાત સાંભળી બે હાથ જોડી પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વંદન કર્યા છે, પોતપોતાના આશ્રમે ગયા છે. ધર્મ ભક્તિ મુનિઓ બધા આશ્રમમાં ગયા છે. કાળે કરીને ગામ માતા પિતા પસંદ કરી અને અવતાર લેવાનો મનમાં વિચાર કર્યો છે. કયા દેશમાં કયા ગામમાં કયા કુળમાં જન્મ ધારણ કરીએ આવો બધા નિર્ણયો મનોમન કરી લીધા છે. આ બાજુ નિર્ણય થઈ ગયા છે, દેવી આત્માના નિર્ણય તો થયા, પણ અસુરોને ખબર પડી ગઈ છે. ઘણીવાર દેવી સીધા સાદા માણસને કાંઈ પોલિટિક્સ રમાતી હોય ને તો એને ખબર ન પડે, પણ પોલિટિક્સ માણસને ખબર પડે વાણી ઉપરથી, એના ચહેરા ઉપરથી ચાલ ચલગત ઉપરથી ખબર પડી જાય કે કંઈક ફેરફાર થઈ ગયો છે. અસુરોને જાણ થઈ છે કે આ લોકો નિર્ણય કર્યો છે કે આ પૃથ્વી ઉપર આપણે જઈને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની પ્રવૃત્તિ કરવી છે અને અધર્મને દૂર કરવો છે. એવો વિચારીને આ લોકો બધા હવે જવાના છે, મીટિંગ કરી નિર્ણય કરી લીધો છે, એટલે આપણે પણ કંઈક કરવું પડશે. એટલે અસુરો હવે ભેડા થયા છે.
એમણે મીટિંગ કરીને નિર્ણય કર્યો છે, અને શું નિર્ણય કર્યો છે અહીંયા જેની નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ લીધી છે. કહે અસુર અભાગી એમાં કાઢશે એ અધર્મને કેમાં, કહે અસુર અભાગી એમાં કાઢશે સારું કામ કરવું હોય, દેશમાં સારું કામ કરવું અને સારું કામ થતું હોય તો વીક પોઈન્ટ ક્યાં છે, નબળાઈ ક્યાં છે, પેલી આગળ ધરો. સારી સારી વાતો થતી હોય દેશમાં, વર્ષો સુધી જ્યાં લાઇટની સગવડ ન હોય, પાણીની સગવડ ન હોય, રહેવાની સગવડ ન હોય, ત્યાં ત્યાં આ બધી સગવડો થઈ જાય, પછી જોનારા ગોતે. વાતો તો બહુ મોટી કરે છે, આટલા ગામમાં લાઇટની સગવડ, પાણીની સગવડ, આમ થયું તેમ થયું, પણ જ્યાં નથી થઈ ને એ શોધી આવવાનું. આ ગામમાં ક્યાં થઈ છે, આ ગામમાં ક્યાં થઈ છે, આ ગામમાં ક્યાં થઈ છે, નક્કી તું કેતું નું કર્યું છે. વળી કેનારા એમ કે ભાઈ ભાઈ તમે બહુ સારો નિર્ણય કરો છો, સારું જુઓ છો, આટલી ઝીણવટ પૂર્વક પહેલેથી કર્યું હતું, આજે કેટલા સુધારા થઈ ગયા હોત હો ભાઈ. ભક્તો, હંમેશા નિયમ છે, સારી વાત થતી હોય, સારું કામ થતું હોય ને જે કરનાર વ્યક્તિ છે એને જસ મળતો હોય ત્યારે બળતરા ઉભી થાય, સ્વાભાવિક છે. આ પૃથ્વી ઉપર આટલો અનાચાર અત્યાચારને કારણે કેટલી બધી પ્રજા દુખી છે. આજે ધર્મ ગુરુઓ ધર્મ છોડીને અધર્મ કરવા લાગ્યા છે. ભક્તિને નામે ભ્રષ્ટાવાડો થઈ રહ્યો છે. એ સમયે ભગવાનનો નિર્ણય, ભગવાનના સંતો ભક્તોનો નિર્ણય છે કે આપણે પૃથ્વી ઉપર જઈએ અને ભક્તોની સંતોની રક્ષા કરીએ, ધર્મની સ્થાપના કરીએ, ભક્તિની સ્થાપના કરીએ. એવા ઈરાદાથી જ્યારે નિર્ણય લેવાયો છે, અસુરને ખબર પડી છે, અસુરો બધા ભેળા મળ્યા છે અને ભેળા મળીને નિર્ણય કર્યો છે કે આપણે બધા એવા કંઈ અભાગ્યા છીએ, અપોચ્યા છીએ કે પૃથ્વી ઉપરથી અધર્મ કાઢશે, એવા માયક આંગલા છીએ આપણે, ઘોડા ઉપર બેઠા છે શું તું, આપણે ગડોડી ઉપર બેઠા છીએ, આપણે થોડું બેસી રહેવાનું છે, જોઈ લઈએ કેમ અધર્મનો ત્યાગ કરાવે છે આ પૃથ્વી ઉપર. માટે જ્યાં જ્યાં એ લોકો અવતાર ધારણ કરે ત્યાં ત્યાં
બધા જ તત્પર થઈ જાઓ, તે તે જગ્યાએ આપણે પણ અવતાર લઈએ. કેવી રીતે અવતાર લેશું, ક્યાં અવતાર લેશું, એની નોંધ સ્વામી કરે. એના સંબંધીમાં કરો પ્રવેશ, જ્યાં જ્યાં જન્મે એ હમુનીસ. એના સંબંધીમાં કરો પ્રવેશ, જ્યાં જ્યાં જન્મે એ હમુનીસ. રાખી ખટકો થાવો હોશિયાર, રાખી ખટકો થાવો હોશિયાર, રાખી ખટકો થાવો હોશિયાર, રાખી ખટકો થાવો હોશિયાર. પ્રવર્તાવો અધર્મ અપાર, પ્રવર્તાવો અધર્મ અપાર. જિયા તિયા થકી તેને રે ઝાલો, મતિ અતિ છે ઝાલો, મતિ અતિ છે અવડિયાલો. કહું છું મને તો સૂજે છે એમાં, કહું છું મને તો સૂજે છે એમાં, કહું છું મને તો સૂજે છે એમાં, કહું છું મને તો સૂજે છે એમાં. કહો તમને સૂજે છે કે તમને સૂજે છે કે માં, કહો તમને સૂજે છે કે માં, કહો તમને સૂજે છે કે માં. કેવો નિર્ણય લીધો છે, માટે એ દેવો ઋષિઓ જ્યાં જ્યાં અવતાર લે ત્યાં ત્યાં આપણે પણ જન્મ લેવો. ખટકો રાખો, હોશિયાર બની જાઓ, અને અધર્મને બળપૂર્વક પ્રવર્તાવો. જેના પાસે જેટલી શક્તિ હોય એટલો અધર્મ અનાચાર અત્યાચાર પ્રવર્તાવો. જ્યાં જ્યાં આ ઋષિઓ દેવતાઓ હાથમાં આવે અને એને પકડો, જે કરવા ધારે એનાથી એને સામે વિરુદ્ધ કરો, એની બુદ્ધિ ફેરવી નાખો, એના માતા પિતાની બુદ્ધિ ફેરવો. જે કંઈ કરવું પડે તે કરો. આ અસુરનો મોનિટર કે કહું છું મને સૂજે છે એમ, મને આવું હુજેર્યું, તમને કેમ હુજેર્યું, એ કહો તમારો શું મત છે, તમને કેમ લાગે છે, મારી વાત તમને ગમે છે. આમ એકબીજાનો મત લેવાય છે હો. એવું સાંભળી બોલ્યા અસુર, જેમ કહો તેમ કરીએ જરૂર, મર બણવાની હોય તે બણે, પણ એને તુજો સુયા પણે. કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અહોનીસ. અસુરમાં નિર્ણય લેવાય છે. મુખ્ય અસુરની વાત સાંભળીને એમ બીજા બધા કહેવા લાગ્યા કે તમે જેમ કે એમ કરવા અમે તૈયાર છીએ, તમે અમારા ગુરુ, ગુરુના વચને ચૂરે ચૂરા, તમે કયો ને અમારાથી ન થાય વાતમાં માલ શું છે, પછી જે થવાનું હોય થાય જોઈ લેશું. અને તકડી આઈટમો હોય ને હલક પદુડાવ, એ આવા જ હોય, હમણાં જવા દો જે થાય જોઈ લેશું. હે ગણાય પછી ખબર હે ને તમને, વઢતા કોક હોય ને, શું શું થયું, શું કોણ 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 હતું આમાં, આમ ત્યાં તેમ જાણ જાણી જાણી, અને ક્યાંક લાર પોતે કે મારી ફઈનો દીકરો એનો દીકરો, આમ કરતાં કરતાં એના પક્ષમાં જઈને ભળે, અને ઓને મારે મારે બોલાવ્યો નહોતો, આમંત્રણ નહોતું આપ્યું, પણ વેચે જઈ અને માર ખાઈને આવ્યો. આ બધા અસુરો વગર આમંત્રણે બધા ભેગા થયા. પછી જે થાય જોઈ લેશું, હમણાં જવા દો, બીજી વાત ખોટી. અને સંસ્કારો જ્યાં ઓછા હોય ને ત્યાં લગભગ આવું થાય,
વિચાર વગરની ક્રિયા થાય, કારણ વગરનો ઝઘડો તો એ કારણ વગરનો. આપણા સંતો વાત કરે, બે મિત્રો હાલ્યા જતા હતા, અલગ મલકની વાતો કરતા હતા, બહુ મસ્તીમાં હતા. એક ખેડૂતનો વાડી અને એ વાડીમાં ઘઉં બહુ સારા થયેલા, ઘઉં સારા થયેલા એટલે એક મિત્રે બીજાને પૂછ્યું, ભાઈ કેટલા ઘઉં થશે? એ કે મારો ગણતરી પ્રમાણે લગભગ 100-125 જેવા થાય. ના રે ના, આ તો 200 માણ થાય. કે તો કે ના રે ના, મેં કીધું ને 125 જ થાય, વધી વધીને 125. ના, હું કહું 200 જ થાય. ખેતરકોકનું જોયો. અને વાત વાતમાં એવા ઝઘડ્યા ઝઘડ્યા ઝઘડ્યાથી બાથો બાથ આવી ગયા, બાથો બાથ આવ્યા, ઉભે ઉભે લડાણું ની પડ્યા. ઓલે ઓના માથે ધૂળ ઉડે, ડમરી ઉડે ને અડકે પડકે માણસ કહે, ભાઈ શું છો, કેમ મોઢ્યા? અરે આ કે 200. ના, હું કહું 125. કે ના, 200. એમાં કરીને અમે બે મિત્રો વઢી પડ્યા. ખેતર કેનું ઈ ખબર નથી. હે, આ અભૂત અઘડ માણસો હોય, વાત કોકની લઈ લે પોતા ઉપર અને ઝઘડી મારે. અસુરોનું ઘણે ભાગે જેનામાં સંસ્કારોની કમી હોય એમાં આવું થાય. ઝઘડો કોઈ ગામનો હોય, કોઈ કુટુંબનો હોય, લઈ લે પોતા ઉપર અને મંડી પડે. વગર કારણ ન લેવું ન દેવું. અસુરોએ નક્કી કર્યું છે, પછી બનવાનું હોય ભલે બને, એ જોઈ લેશું, પણ અત્યારે આપણે એને સફળ થવા દેવા નથી. કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અવનીશ. જુદા જુદા વેશ ધારણ કરશું, જુદી જુદી રીતે જે તે પ્રકારે એને સફળ થવા ન દઈએ. આમ બધા અસુર પુરુષો હતા એને નિર્ણય કર્યો. પછી ડોસીઓને બોલાવ્યું, બાયુને, કે તમારો શું નિર્ણય છે આમાં? એટલે ડોસીયું એ તકડ્યું, તાડ્યું, એ ભેગ્યું થઈ ગયું, આવી ગયું, અને આમાં સંગઠન થવામાં તો વાર નથી લાગતી. ભાઈ નિર્ણય કર્યો, એક કહે થાવું એની માતરે નિત્ય, શીખવું પાપની વાત રે. એક કહે થાવું એની માસી રે, નાખું મોહને માયાની ફાંસી રે. એક કહે થાવું એની બેન રે, રોઈ કડકડી કરાવું ફેન રે. કેવા નિર્ણયો છે! બાયુએ કીધું કે હું એની માં થઈશ, મારા પેટમાં પોસાતો હશે ત્યારે પણ એના પાપના જ સંસ્કારો નાખીશ. જન્મ્યા પછી ધવડાવતા ખવડાવતા બધી જ વાતે એને પાપના જ સંસ્કારો નાખીશ. એક એને માસી થઈશ, એવો મોહ, એવા સારા સારા કપડાં, સારી સારી વસ્તુ એને મારામાં એવો હેત કરાવીશ, અને મારી રુચિ પ્રમાણે એની પાસે ક્રિયા કરાવીશ. એક હું એની બેન થઈશ, બેન થઈશ એટલે ભાઈને બેનમાં બહુ હેત હોય, એટલે હું રડ્યા જ કરીશ અને ઘણા બધા છાના કરવા માટે ફેન કરાવીશ, એ હરિનું ભજન નહીં કરી શકે. એક હું દીકરી થઈશ, મારી ચિંતામાં ભજન જ ન કરી શકે, મા બાપનું હું માનીશ જ નહીં, અધર્મ જ કરીશ, અત્યાચાર કરીશ, અને કદાચ સસરે જઈશ ત્યાં ઉપાધિ કરીશ, એટલે અહીંયા ઘરે ફરિયાદ હું આવશે, એટલે હું આથી કહીશ મારી મદદમાં આવો, નહીં તો હું પાછી વારી આવીશ, પાછી ભાગી આવીશ, જાત જાતનું કરીશ. એક બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી. આમ બધી બાઈઓ બોલી છે. ત્યારે બોલ્યા અસુર વળતા, અમે બહુ જાણો છું ખડતા, કઈ એક થાવું એનો બાપ, મારી કુટી કરાવું પાપ. કે ઘરનો હું લીડર બનીશ, બધાનો બાપ બનીશ, જ્યારે મારા ઘરમાં જન્મ ધારણ કરશે ત્યારે હું બાપ બની મારી કુટીને એનાથી પાપ કરાવીશ, ખૂન ખરાબી કરાવીશ, ન કરવાની ક્રિયા કરાવી. એકે કીધું કે હું એનો ભાઈ થઈશ, અધર્મમાં અતિશય એને નાખી દઈશ. એકે હું કાકો થઈશ અને
પાપનો રસ્તો પાકો એને બતાવી દઈશ. એ કે મામો થઈને પછી થઈશ હું હામો, હા એના સામે અધર્મ કરીશ. એક કહે થાવું એનો બાળ, કરું ભક્તિ ને ધર્મનો કાળ. હું એનો મિત્ર બનીશ, હેતુ બનીશ, એક કે એનો નિયમ રહેવા નહીં દઉં, એવો ભાઈબંધ બનીશ ને હું. માણેકચંદ 15 હુનમુનિ ફટાફટ બુધાલાલ બુધુલાલ જે કાંઈ હશે ને બધી આઈટમો ખાઈશ, પછી એની સાથે હું ભાઈબંધ બનાવીશ અને કહીશ ભાઈ બે દાણા લે 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 મજા શું. ઓહો હા તે બે દાણા કરાવીને પછી કોથરા ખાતો કરી દઈશ, હમ અને કોથરીમાંથી બોટલે ચડાવીશ, હા ન ખાવાનું ખવડાવીશ, ન પીવરાવાનું પીવરાવીશ, હું એનો મિત્ર બનીશ. અને જ્યાં એ ભજન કરશે ત્યાં હું ડખો કરીશ. એક કે હું સગો થઈશ, કલ્યાણમાં દગો દઈશ. એક કે હું ગુરુ થઈશ અને ગુરુ ભક્તિ દ્વારા એને પાપ અધર્મમાં એને જોડીશ. કહે અવિદ્યા થાવું હું નાર, મજાડ થી કાઢશે પગબાર. નાના બાળક બહુ ઉપજાવી, દિયું હેત હું એ માં બંધાવી. કેવા નિર્ણયો હોય ભગવાન વચ્ચે અને સંતો વચ્ચે જે નિર્ણયો લેવાતા, ટૂંકમાં નિર્ણયો લેવાઈ ગયા હતા હો. આના કેટલા નિર્ણયો લેવાયા તમે જુઓ, વિચાર કરો. હવે અહીંયા અવિદ્યા એણે એમ કીધું કે હું એની પત્ની થઈશ, એની સાથે હું લગ્ન કરીશ. પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે ને, લગ્ન કરીશ. તમને ખબર છે જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી એને ચિંતા હોય, થાય થાય થાય. જ્યાં સુધી ન થયા હોય એને જાગતા સ્વપ્નમાં નથી થયા, નથી થયા, નથી થયા, નથી થયા થાય. પણ થાય તો કોની સાથે? હા લગ્ન થઈ ગયા, ઢોલ ઢબૂકી ગયા, પછી બીજી ચિંતા થાય. હે સેટ અપસેટ થઈ જાય, પછી સેટ થયા, હાલો સેટ થઈ ગયા, પછી એ વળી ઈચ્છા થાય કે પારણું બંધાય, પારણું બંધાય, દીકરો દીકરી આવે. એમાંય દીકરી આવે તો વળી ઈચ્છા રહે કે દીકરો આવે તો હારું. આમ જાત જાતની ગ્રસ્તની ઈચ્છા હોય. ઘણી વાર પીર એટલા પથ્થર કરે તોય સંતાન ન આવે, બહુ મહેનત કરતાં કરતાં ન આવે ને. ક્યારેક આવે તો ઠાકોરજી બોરી દયા કરી દે હો. અમે લંડનમાં એક હરિભગત, એ કે સ્વામી નતા આવતા નતા આવતા નતા આવતા થી નતા જ આવતા ને આવ્યા થી ત્રણ ભેગા આવ્યા, ત્રણ સંતાન ભેડા આવ્યા. હવે દુખી થઈ ગયા એમ કે કા, હવે એ છોકરા છે ને ધીરે ધીરે હાલતા થયા, એ કોઈ બે ગુડા ખોડીને હાલે રા, એક ગુડો ઊંચો અને એક ગુડો ખોડીને હાલે, ને કોઈક ધીરે ધીરે ઊભા થવા માંડ્યા, ને હાલતા હાલતા પડે ને મોઢા છોલાય ને પછડાઈ જાય ને એક નીકળ. હવે ત્રણનું ભેગું કંટ્રોલ કરવું કામ, એની માને કીધું તું ઘરે છોકરા હાંચવજે હું કમાઈ આવું. પણ આ ત્રણ તમને ખબર હે ના, એક બાથરૂમમાં ઘરી જાય, એક વરી માથલી મેળીમાં ઘડી જાય, કોઠોડામાં માથું ગાલી મૂક્યું પડવાની તૈયારી હોય, ને એક બાજુ વરી રસોડામાં ઘરી ગયો હોય, ને કાંક ને કાંક કબાટ ખોલશે વાસણ ખખડાવશે, તે ત્રણ ત્રણને હાંચવા કેમ? એટલે એક ડી કીધું કે પતિદેવ હવે તમે મારી મદદમાં આવજો. સમજ્યા? અહીંયા અવિદ્યાએ નિર્ણય કર્યો છે કે હું એની પત્ની બનીશ અને ઘણા બધા છોકરાને જન્માવી નાખીશ. એટલે છોકરાની ઉપાધિમાં ભગવાનનું ભજન નહીં કરી શકે. એમ સૌ મળી આપણે કરશું, જેણે થાય જીવનું નરશું, એમ ખડા ખબરદાર થાવો, આવ્યો અવસરમાં ભૂલો આવો. અસુરો આવો નિર્ણય કર્યો છે. હવે એના કુટુંબમાં પ્રવેશ કરીએ, ગુરુ સંબંધીનો રૂપ ધારણ કરીએ, એના ઉરમાંથી અધર્મ નટળે, એમ કરવું આપણે સગળે, એમ પરસ્પર નક્કી કર્યું છે અને જોર અતિશય પોતાનો જાણ્યો છે. કર્યો અસુરે મનસુબો એવો, ઘટે પાપી અદેવની એવો. ભક્તો આ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથમાં લખ્યું છે. આવા અવળા નિર્ણયો, હેરાન કરવાના જે સંકલ્પો, એ પાપી હોય, એ અદેવ હોય, એને સૂજે.
તે સજ્જન માણસ છે એ હંમેશા વસુધૈવ કુટુંબકમ, જેને આ પૃથ્વી ઉપર જન્મ મળ્યો છે એને જીવવાનો અધિકાર છે. જેમ મને અપમાન સારું નથી લાગતું એમ બીજાને પણ સારું નહીં લાગતું હોય એવો વિચાર કરીને કોઈનું ક્યારેય અપમાન ન કરે, કોઈને દુઃખી ન કરે, આ માનવની પ્રકૃતિ. સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. ભગવાનના ભક્તનો સ્વભાવ એવો હોય કે મારે બીજા થકી કદાચ કષ્ટ પડે તો એ સહન કરી લેવું, પણ મારાથી બીજાને કષ્ટ થાય એવું ક્યારે પણ ન કરવું. નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના ભક્તના લક્ષણ બતાવ્યા ત્યાં પણ એમ કીધું છે, હો ભક્ત સાચા ભગવાનના જાજા જડતા નથી, લક્ષણ જોઈ લેવા લખી શું કહીએ ઘણું કથી. અતિ દયાળુ દિલ ના પડે કષ્ટ ન કાય, પ્રાણ ધારીને પીડે નહીં પર પીડે પીડાય. ભગવાનના ભક્તનું લક્ષણ અતિ દયાળુ, એનાથી દયા કર્યા વિના રહેવાય નહીં. ભક્ત ભક્તિનિધિ ગ્રંથની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તના લક્ષણ કીધા છે, તેમ કીધું છે કે ભક્તિ કરો, માળા કરો, પૂજા કરો, દાન કરો, તીર્થયાત્રા કરો, પણ જે કંઈ કરો એ ભક્ત થઈને કરો. સ્વામી એમ કીધું ભક્ત થઈને ભક્તિ કરો. ઘણી વાર આપણે ભક્તિ કરીએ પણ ભક્ત ન થયા હોઈએ. હા, ભગત ન થયા હોય તો પરિણામ કેવું આવે? આપણે માળા ફેરવતા હોય, બરાબર કે નહીં? હા, માળા ફેરવતા હોય ને કોઈ કોઈ ચરપાઈ કરે તો શું માળા જ એને ઠકા કરાવી? આરતી આપણે ઉતારતા હોય ભગવાનની, ઘંટડી હાથમાં હોય, આરતી આપણા હાથમાં હોય, કોઈ કામ ટીટુડિયું ભરાવી જાય કે મસ્તી કરે તો શું કરીએ આપણે? કહો, આરતીનો ઉપયોગ કરી કે ન કરી? ઘંટાનો ઉપયોગ કરી કે ન કરીએ? હે, ભગત ન થયા હોય તો થાય, પણ ભક્ત થયો હોય તો જે તે સમયે જે કંઈ અનુભવ થાય એ પોતાની ભક્તાઈને છોડીને ન કરે. નિષ્કુળાનંદ સ્વામીએ તો એટલી સરસ વાત કરી છે ભક્તિ નિધિ અંદર કે ભગવાનનો ભક્ત હોય એને તીખપનો ત્યાગ કરવો, બીજા પ્રત્યેનો જે ભૂંડો સંકલ્પ જો એના અંતરમાં થઈ જાય ને તો એને દાજ થાય કે અરે ર ભગવાનના ભક્ત માટે મારાથી આવો સંકલ્પ થઈ ગયો, એનું ભૂંડું કરવાનો સંકલ્પ થઈ ગયો ખરેખર એને. અને ખબર છે ને, આવેગમાં આવી જઈએ, વર્ષોની સાધના ક્રોધી તસ્ય વૃથા ભવે, એક વાર ક્રોધ કરો બધું જ નષ્ટ થઈ જાય. પણ આવું ઘટે નિષ્કુળાનંદ સ્વામી કે પાપી હોય, અદેવ હોય, એને બીજાનું ભૂંડું કરવાનું મન થાય છે. શુભમતી તમે સહુ મળી સુણો અદેવનો ઉપાયા, વૈર જેને નથી વિસર્યું છે શત્રુતા શ્રી હરિમાયા, દેવાસુર સંગ્રામ માહી હરિ સાયથી મુઆય દેવ, તેણે કરી હરિ હરિ જાણી તત્પર થયા તત્ખે, વળી દ્વાપર કડીની સંદે આપે હણ્યા હરિએ સંત, જે પશુ પક્ષી અજગર નર મારયા ત સંતાઈ અનંત, જેને શ્રી કૃષ્ણે હાથે હણ્યા તે તો પામ્યા પદ નિર્વાણ, પણ જિયા ત્યાં યુધે મુવાતે સર્વે થયા અસુરાણ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, શુભમતી તમે સાંભળો, આ અદેવનો ઉપાય, જે દૈત્યો જે અસુરો જેને ભગવાન કે ભગવાનના ભક્તની સાથે વૈર સમ્યો નથી, વૈર જેને વિસર્યું નથી, અને ભગવાન અને ભગવાનના ભક્તોની સાથે જેને શત્રુતા બંધાઈ ગઈ છે, એ કયા હતા? દેવતાને અસુરના સંગ્રામમાં ભગવાનના સાહિથી જે મુઆ એ બધા અસુર થયા, દ્વાપર અને કડીની સંધિમાં કૌરવક્ષેત્રની અંદર કુરુક્ષેત્રની અંદર જે યુદ્ધ થયું, અને યુદ્ધમાં ભગવાને જેને હણ્યા એનો તો ઉદ્ધાર થઈ ગયો,
પણ પરસ્પર એકબીજામાં યુદ્ધે મુવાઈ બધા અસુરો થયા છે, અને અસુર વૃત્તિ હોવાના કારણથી અતિ વિષય અને વાસનાવાળા છે. ભગવાનની સાથે જેમને વૈર છે એને કારણે અસદગતિને પામ્યા છે એવા હજારે હજાર આ બધા દૈત્યો અસુરો આગલા જન્મના વૈર વાળવા માટે પાગ પાપથી ભરાયેલા અને ધર્મ અને હરિનો જન્મ જાણી પીડા કરવા છે. અતિમતી ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે, ધર્મ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે, ઋષિ મુનિઓ જન્મ ધારણ કરશે, માટે આપણે એને પીડા કરવી એવો એને નિર્ણય કર્યો છે. દેવ દાનવ દૈત્ય દુષ્ટ યક્ષ રાક્ષસ વૈર વાળવા માટે એમણે વેશ બદલો કર્યો છે. વામી શૈવી વૈષ્ણવી આ જાત જાતની દીક્ષાઓ લીધી છે. ધર્મનો દ્વેષ કરવા માટે સાધુઓના વેશ એમણે ધારણ કર્યા છે. કેટલાક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કેટલાક રાજાઓમાં જન્મ ધારણ કર્યા છે. કોઈ ત્યાગી કોઈ તપસ્વી કોઈ વૈરાગી આ બધા વેશ ધારણ કર્યા છે. એમાં કોઈ પીર બન્યા છે, કોઈ ફકીર બન્યા છે, કોઈ પંડિત બન્યા છે. આ અસુરોએ દેહ ધારણ કર્યા છે, જુદા જુદા પોતે શિષ્યો બનાવ્યા છે, શિષ્યોના વાળાઓ બનાવી લીધા છે. આ મારા આ તારા પોતપોતાના શિષ્યોને અધર્મને માર્ગે વાળવાનો એમનો નિર્ણય છે. નારીઓ બધી નિસંગ થઈને અધર્મ એમણે આચર્યા છે. કોઈ પુંચલી સ્વૈરીણી કામિની આ બધી પાપમય દેહ ધારણ કર્યા છે. એવા અસુરો જેવા અદેવ નર અભાગી તેવી પત્નીઓ તેને મળી, જેવા એ બધા લુચ્ચા હરામી પાપી હતા એવાને ત્યાં એવી જ બાયડીઓ આવ્યું. કારણ કે જેવા સામે તેવા જ ગોઠવાય, રજોગુણી માણસ સાથે રજોગુણી ગોઠવાય, સાત્વિક માણસો સાથે સાત્વિક માણસો જ ગોઠવાય. આ એવો જગતનો નિયમ છે. દેવ પ્રીતો શ્રાદ્ધમાં મદ્ય માંસ જેવું કાંઈ નહીં, આવી બધી વાતો કરવા લાગ્યા. જો તમને જલ્દીથી ફળ જોઈતું હોય તો પૂજજો. દેવ અને પિતૃઓના શ્રાદ્ધની અંદર મદ્ય અને માંસનો હોમ કરજો. આ જગતની અંદર જે જિજ્ઞાસુ જીવ છે, જે દૈવી સર્ગના હતા, તેને એવો ઉપદેશ આપી પાપીએ કર્યા, પાપ કરતા ધીરે ધીરે એને પાપને માર્ગે એમને વાળ્યા છે. ધર્મની કેવી ઓઠ લીધી છે સ્વામીએ વર્ણન કર્યું છે. હો ધર્મની ઓટ્ય લઈ અધર્મી ધીરવી ધન નારી હરે શાસ્ત્રના અરથ ફેરવી તેરે જેમ પોતે કરે ધર્મની ઓટલઈ અધર્મી ધીરવી ધન નારી હરે શાસ્ત્રના Yeah.
શાસ્ત્રના અર્થ ફેરવી પ્રેરે જેમ પોતે કરે. ગુરુ બન્યા, ધર્મની વાત તો ગુરુને જ કહેતા આવડે, ધર્મના બાને અધર્મ પોતે કરે. નરનારી પ્રજાજનોને પણ એવી જ વાતો કરે છે. શાસ્ત્રની અંદર મૂળ અર્થ જાણવા છતાં પણ અર્થનો અનર્થ કરે, અર્થ ફેરવીને વાત કહે, કારણ કે પોતાના શિષ્યો તો બહુ વાંચવાના અભ્યાસી ન હોય. શાસ્ત્રમાં આમ કીધું છે, શાસ્ત્રમાં આમ કીધું છે એમ વાતો કરી કરી લોકોને વિશ્વાસમાં લઈ, અને જીવ પ્રાણી માત્ર તેમણે દારૂ માંસ વ્યભિચારમાં કોઈને કાંઈ પ્રેરણા કરવી પડતી નથી, આપોઆપ માનવ અધર્મને માર્ગે સેજે સેજે ચાલે. ગાડીને ઢાળમાં ચલાવવી ન પડે, આપોઆપ ચાલી જાય. ચઢાણમાં જ્યારે ચડવું હોય ત્યારે બહુ તાકાત કરવી પડે, પણ ઢાળમાં ઢળતા વાર લાગતી નથી, અને ઢળવાની વાત બધાને ગમે. આજે જ આપણે કહીએ કે શાસ્ત્રમાં એમ લખ્યું છે, મને આજે ખબર પડી કે એકાદશી આપણે પાડવાની નથી, મજા આવે કે ના આવે કયો? આવે ને. એકાદશી હકીકતમાં આપણે પાડવાની નથી, એ બ્રાહ્મણોને પાડવાની, કાં સાધુને પાડવાની, આપણે પાડવાની નથી. આ જુઓ, આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આમાં આમ લખ્યું છે. હે ગમે, કારણ કે એકાદશી આવે એટલે બધા ખંજરો મળી. ઇટલી વારમાં આવી ગઈ, એની ક્ષતિતિથિ નથી આવતી. હે, કારણ કે એકાદશી અર્ચન કરે છે, દાળ ભાત ખાવાના ને, રોટલી શાક ગોટા જલેબી ગાંઠિયા આ કાંઈ ખાવાના ને, જગન થાય તો અહીંયા વેત રાખવાનો, એકાદશી વચ્ચે નથી આવતી ને. ઠાકરઠારી ઉત્સવ કરવો તો એકાદશી નથી આવતી ને વચ્ચે, આ બધો વેત રાખવો પડે. શું કામ? વ્રત પાડવું પડે. અને જો એની છૂટી મળે તો કેવી મજા આવે. હા, એકાદશી ગઈ નહીં, હા કાંઈ વાંધો નહીં. નહીં તો શું, એ ભગવાને બહુ સુખિયા કર્યા હોય અને મનને નિયમમાં કરવું પડે, બહુ અઘરું પડે. હા, ઘણાને કહીએ ભાઈ ઉપવાસ કર્યો, ના એકટાણું, ના ફરાર, ના તો. જો સામે આપણે સાચી વાત કહેવા વાળા, આપણે સાચું કહીએ, હું દાળ ભાત જ જમું છું. જો કાં ફરાર નથી કરતા, ગેસ થઈ જાય છે કે શેનો ગેસ છે આ? તારા બાપને દાદાને કેને ગેસ નહોતો થતો, તને કેમ થઈ ગયો? હે, એ કે હામો ગામ ગેસ થઈ જાય. અને ભાઈ બંધ હતો કે ભાઈ ભાઈ એ ગેસ થઈ જાય તો સારું, આવડા મોટા પ્લાન્ટ બેસાડવા પડે છે તોય ઓછું પડે છે ગેસ, તો હોમ ડિલિવરી આપણે કરીએ, હામો હું પૂરો પાડું, હાલો બોટલ ભરતા આવીએ, મજાક કરીએ. ભક્તો, આવી વાતો છે. ધર્મની ઢીલી વાત સૌ કોઈને ગમે. ગુરુઓ આજે શાસ્ત્રના અર્થ ફેરવીને લોકોને પ્રેરે છે, સમજાવે. શું વેદમાં એ ભેદ છે, પશુ મારી કરવો જગન, યજ્ઞમાં પશુઓને મારીએ એટલે માંસનો આહાર કરવા મળે. વામ વારુણી સંગ વિના નહીં પામો આત્મદર્શનને. શાસ્ત્રમાં એમ કીધું છે ભાઈઓ કે સ્ત્રીનો સંગ અને દારૂ પીને સંગ કરો તો જ તમને આત્મદર્શન થાય, નહીં તો ન થાય, એમ શાસ્ત્રમાં કીધું છે. હે એમ, એટલે તજ ધંધે લાગી જાય જીવ પ્રાણી માત્ર. ભલા હવે પાછા મને એ પાછું જો પુન વધારે જોઈતું હોય ને તો દારૂ પી સ્ત્રીઓની સાથે ગમન, એ પણ ઈષ્ટદેવના મંદિરમાં, ઠાકોરજીના મંદિરમાં જો જઈએ અને એમાં જો કોઈને ઋતુદાન આપીએ તો એના જેવું કોઈ મોટું પુણ્ય નથી. અર્થ શાસ્ત્રમાંથી કાઢ્યા, આ અસુર હોય હો. એવી રીતે અસુર નર ધર્મનું ખંડન કરે, વૈર છે જેને કૃષ્ણ શું એવે આદરે, અહો નિષ્ફળે. આવા નિર્ણયો બધાને આ રીતે જ બધાને સમજાવવાનું છે. બધા પંડિત પીર ફકીર જેટલા જેટલા છે ને, બધા લોકો આટલું નક્કી કરી લ્યો ને, લોકોમાં આટલું ઘુસાડો. હે, ને જેને ભગવાન સાથે વૈર છે રાત્રિ દિવસ આવા જ પ્રયત્ન કરે છે. લાજ શરમ છોડી દીધી છે,
દિવસે આ ક્રિયા કરાય કે નહીં એ પણ નહીં જોવાનું, જઈ તમને ઈચ્છા થાય ત્યારે ભગવાનના મંદિરમાં હા આવો ધંધા કરો. વર્ણાશ્રમમાં રહી અસુર કરે છે અસુરપણું, શત્રુભાવ શ્રી કૃષ્ણ સાથે વેર વાવરે છે અતિ ગણું. દ્વિજ કુળે જેને તન ધર્યા, મકાર મહાત્મ્ય કહે કથી, મધ્ય માંસ મૈથુન જેવું કલ્યાણ અર્થે કોઈ નથી. કેવું શીખવાડે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કુળમાં જેમને જન્મ ધારણ કર્યા છે એવા સર્વે મનુષ્યોને મધ્ય માંસ અને મૈથુન આ ત્રણ કરવાથી જેવું કલ્યાણ થાય એવું કોઈ સાધને કરીને કલ્યાણ થતું નથી. કે વેદમાં જે અર્થ છે ગંભીર જાણી શકાતું નથી, વેદમય ભેદ છે, વળી ભ્રષ્ટ ભક્તિ છે, બધી અણસમજું એમ જાણે છે. આ વણસી ગયા વટલી, વેદમાં આવો ભેદ છે. કદાચ જગતમાં અત્યારે તમે કહેશો આવું આવું કરશો ને ત્યારે બધાએ તમને કહેશે હવે તો આ માણસો બધા બગડી ગયા છે, વટલી ગયા છે, ધર્મ ભ્રષ્ટ થઈ ગયા છે, એમ અણસમજું હશે ને કહેશે. શું કહે છે? ધર્મનિષ્ઠ માણસો તમને કદાચ કહેશે તો એને તમને શું સમજવાના, આ બધા બુદ્ધુ છે, અણસમજું છે, એમ સમજીને એની વાત તમારે એની વાતમાં કંઈ તથ્ય નથી એમ જાણવું. ઉત્તમ મધ્યમ માને અજ્ઞાની, પણ આત્મા તો એક છે, એમાં વર્ણાશ્રમ વિધિ એ જ મોટો અવિવેક છે. આ કુળ ઉત્તમ, આ કુળ અધમ, આ કુળ મધ્યમ, હે આ બધી વાતો કરે. બ્રાહ્મણ શ્રેષ્ઠ કહેવા, ક્ષત્રિય એનાથી ઉતરતા કહેવાય, વૈશ્યથી ઉતરતા કહેવાય, શુદ્ર એનાથી ઉતરતા કહેવાય. આમ ઊંચા નીચા જે ભેદ કરી નાખ્યા છે, પણ હકીકતમાં તો આત્મા બધામાં એવા જ છે, આત્મામાં કોઈ ભેદ નથી. આ વર્ણ ને આ આશ્રમ, આ બધા જે કઈ કર્યું છે ને એ બધું અવિવેક છે એવું લોકોને સમજાવો. એવો અસુર ઉપદેશ આપી, કાપી પાપીએ જડ ધર્મની, આપી મતી અવળી અતિ વાટ બતાવી કુકર્મની. એવો અવળો ઉપદેશ આપવા માંડ્યા છે. ધર્મની જાળ એને કાપી નાખી છે, જેની બુદ્ધિ અવળી એટલે એનો રસ્તો પણ અવળો થઈ ગયો છે. ઘણી વાર આજે પણ ધર્મની વાત કરવા જઈએ કોઈને ગમે નહીં, અધર્મ કરીએ તો હે યમપુરીમાં યમના દંડ ખાવા પડે. અમે એકવાર લંડનમાં કથા કરતા હતા અમારા સંત, એમાં યમદંડની વાત આવે. એ ઘરી ભગત આવ્યા કે જઈ ગયોથી આ જાલી પડ્યા આવો કે તમે, હે પાપ કરે તો આ ફળ, પાપ કરે તો આ ફળ, જઈ ગયો તમારી કથામાં આ જ પડી હોય કે? મારા માથે ગરમ થઈ ગયા. અમારા સંસરૂપ સ્વામી કથા કરતા હતા અને એ કથાનું સત્ર આખું યમપુરીના વર્ણનનું જતું. મેં કીધું ભાઈ અમારી બનાવેલી આ કથા નથી, કથા ડાયા માણસોએ બનાવેલી છે, સજ્જન માણસોએ બનાવેલી છે. મેં કીધું આ લોકમાં ગુનો કરીએ તોય આ લોકમાં પણ એને દંડ ભોગવવા માટેની જગ્યાઓ નક્કી કરવામાં આવી છે, તો હે ભગવાનની આજ્ઞા લોપો તો ફળ તો ભોગવવું પડશે. તમને પસંદ હોય કે ન હોય, તમને મને લાગે કે છૂટી જોઈ રહી, હે ઘણા માણસો તો છૂટીઓ એવી મેળવે. વાત મૂકી દો, સંતોને માધ્યમમાં રાખી અમે આફ્રિકા ગયા હતી, બાજુમાં બેઠેલા હરિભગત કે સ્વામી શું કહેવાય, દ્રાક્ષનું પાણી પીવામાં વાંધો નહીં ના, દ્રાક્ષનું પાણી પીવામાં વાંધો નહીં ના. મેં કીધું દ્રાક્ષનું પાણી તો નીચવીને પીવાય, વાંધો નહીં કે? હા. પછી નાળિયેરનું પાણી પીવામાં વાંધો નહીં? વાંધો નહીં, નાળિયેરનું પાણી પીવાય. એક પછી એક નામ લેતો આવે જેમાંથી ઓલી આઈટમ બને ના, હે આ મોબાસામાં ખબર ને તમને? હા, વાંદરે શીખી ગયો, નાળિયેરના થડમાં પતરા લગાવવા પડે આમ ગોલ ગોલ. મેં કીધું આ કા? કારણ કે નવો હથેલો નીકળ્યો હોય, દોરીથી બાંધી દેવાનું, છેડો કાપી લેવાનું, ડબલું ટીંગાળી દેવાનું. તે વાંદરાઓ ત્યાં ફરે ને જુએ આ બધું થાય થાય શું, એ તે ડબલા બાંધી આવે, પછી ડબલા ઉતારી આવે, પછી ક્યાં ક્યાં લઈ જાય રહ્યા, ક્યાં એની પ્રોસેસ થાય રહી, કેવી રીતે પેકિંગ થાય રહ્યું, કોણ પીએ રહ્યું, પછી શું થાય રહ્યું, એ વાંદરાએ બધું જોઈ લીધું, સર્વે કરી લીધું. એટલે વાંદરાએ કીધું કે આપણે પ્રોસેસવાળી આઈટમ નહીં મળે, પણ આપણે ડાયરેક્ટ લઈ લેવી. વાંદરા નાળિયેરમાં ચડી જાય, ડબલા છોડીને પીએ આવે, અને પછી મારા ઉલરી પડ્યા. માણકને એ શીખે ભાઈ દેખા દેખી આ બધું થાય. માનવને જાણે ફ્રીડમ રહેવું બહુ ગમે છે, ઢળતા ઢાળે રહેવું બહુ ગમે છે,
અસુરો બધા ઉપદેશ દેવા માંડ્યા છે. અસુર અવતર્યા ક્ષત્રિકુળમાં, અહીં ખરા દેશી જે ધર્મના, તેણે પાપી કર્યા નારી નરા. નરપતિ કુમતી હતી, પરપત્ની ને પરાણે હરે, પ્રજા પીડે પાપી હતી, ગતિ પારકા ઘરમાં કરે. આ અસુરો બધા જન્મ ધારણ કરવા માંડ્યા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કુળની અંદર. જ્યાં જ્યાં ભગવાનના ભક્તો જન્મ્યા છે ત્યાં ત્યાં આ અસુરોએ જન્મ ધારણ કર્યા છે. કુબુદ્ધિવાળા પુરુષો પારકી સ્ત્રીઓને પરાણે હરણ કરે, અપહરણ કરી એની સાથે અધર્મ કરે છે. પ્રજાને પાપીઓ બધા પીડવા લાગ્યા છે. પારકા ઘરમાં જઈને ગરી જાય છે, અધર્મ કરે છે, વિના વાંક એના ઉપર આરોપ ઢોળે છે, પ્રજાને પીડવા લાગ્યા છે. પ્રપંચ કરે ધન હરે એમ કરે વીત, વિતયાપણું સબળ નિર્બળ ન્યાયમાં અધર્મને આગળ કરે. અનેક પ્રકારના પ્રપંચો કરીને, ઝઘડાઓ કરીને નિર્દોષ માણસો પાસેથી પૈસા હરણ કરે છે, પારકી સંપત્તિને પોતાની માને છે, સબળા માણસો નિર્બળને ન્યાયમાં પોતાના કહેવામાં વર્તાવે છે, અધર્મને જ હંમેશા આગળ કરે છે, લાંચ લઈ દોષમાં નાખે છે, ન્યાયને અન્યાયમાં ફેરવે છે. વેદ શાસ્ત્ર અને સંતની વળી કુળ મર્યાદા નહીં રહતી, સત્યવાદી સંત દેખી અંતરમાં દાજે હતી. સ્વામી કથા લખે છે કે વેદ શાસ્ત્ર અને સંતની વળી કુળ મર્યાદા નહીં રહતી. વેદ આદિક શાસ્ત્રો કે સંતની મર્યાદા, એની બીક જરાય એને લાગતી નથી, જરાય એની મર્યાદા રાખતા નથી. સત્યવાદી સંતને દેખી અંતરમાં એને દાજ થાય છે કે આ બધા આટલો બધો અધર્મ અત્યાચાર કરે છે. સંતને અંતરમાં દુઃખ થાય છે. પાપ કરતા ધન હરતા રમતા પર નારી સંગે, કપટી લંપટી કુડા બોલા ગુય વાર્તા એવા સંગે. પાપ કરવામાં, ધન હરવામાં, પર નારીઓ સાથે રમવામાં, કપટી લંપટી ખોટલ અને ગુપ્ત વાર્તા કરવામાં જરાય પણ ભય રહેતો નથી. ભગવાન ભગવાન કાંઈ આ પૃથ્વી ઉપર છે નહીં, આપણે સ્વયં પોતે ભગવાન જ છીએ. પ્રભુ પણ પોતામાં પરટી કૃષ્ણ સમ કીર્તિ ગમે. હે, આપણે જ ભગવાન છીએ, કૃષ્ણ સમાન આપણે જ છીએ. આ બધી બાઈઓ છે ને, એ ગોપિકાઓ છે. શું કે? રમણીને કહે રાધિકા રસિયા થઈ પોતે રમે, એમ યા દેવ યારી પણ પ્રગટ પાડે પ્રસિદ્ધ શું. પારકી સ્ત્રીઓને પોતાની સ્ત્રી માને છે અને એની સાથે વિહાર કરે છે. ધર્મ અને ભક્તિ અને ભગવાનની સાથે જેમને બહુ પ્રકારે વૈર છે. વૈશ્ય જાતિમાં અસુર અવતર્યા, વિશ્વ ગાતી લખે પાતી, કુળ કપટ દગે ભર્યા. છળ કપટ ને છેતરવું દેશ ભાષાની જાણે કળા. જે જે દેશમાં જેવી જેવી ભાષા હોય, ભાષા પ્રમાણે બોલવામાં બહુ ચતુર, ભાષાની કળાઓને જાણનારા લોકોને કેમ છેતરવા, કેમ વિશ્વાસમાં લઈ લેવા, એ બહુ આવડે. બહુ પોલિટિક્સ રમતા એને આવડે છે. ધર્મનું એમની લાખો ગાવનું છેટું છે. અધર્મ કરવામાં એ ઉતાવળા છે. શુદ્રમાં સંતાઈ રહ્યા, દૈત્ય દાનવ દગે ભર્યા. કેટલાક તો શુદ્ર જ્ઞાતિમાં જન્મ્યા છે અને ભગવાન સાથે કલેશ કરવા કેટલા એણે અવતાર ધારણ કર્યા છે. અતિ પાપી છે, માંસ દુરા દારૂનું પાન કરે છે. જંગલના કે ગામના પશુઓને મારે છે અને જેવા એ વર્ણ તેવા જ આશ્રમ પાપીના પાપી. ગુરુ અધર્મને મહાધર્મ માન્યો વાત તેની હું શું કરું.
નિષ્કુળાનંદ સ્વામી કે જેવો આશ્રમ જેવો વર્ણ એ પ્રમાણે પાપી ગુરુ બન્યા છે અને અધર્મને ધર્મમાં માન્યો છે. સ્વામીએ કહ્યું છે આ જગતમાં લોકો કેવી ચતુરાઈ વાપરે છે, કેવી ચતુરાઈ વાપરે છે. ભગવાન ભજવામાં એને લાજ શરમ આવે છે, જોજો આ જગની ચતુરાઈ, જોજો આ જગની ચતુરાઈ. હરિ ભજતમાં હો હરિ ભજતા મરેલા જી રે, હરિ ભજતા મરેલા તમારો ગોડો મટી જાય.
આપણે એમ થઈ જાય કે મટી જતો હોય તો કરીએ, હાલો જરાય સંકોચ ન થાય. જેના દિલમાં દયા હોય ને ઉભો રહી જાય તો ભલે આજે પાટા પેઢી થાય છે. કોઈ કે ભાઈ તમને આવી થોડી તકલીફ છે તો તમે દેવીની પૂજા કરાવો, કા બલિ અર્પણ કરો, સારું જે કરવું પડે કરો, પણ દુઃખ દૂર થાય. આજે હારા હારા માણસો, સાત્વિક માણસો આવું કરે. દીકરાનો જન્મ નથી થતો, સંતાનનો જન્મ નથી થતો, ભૂવા ભરડાક ને જા, રાતું રાતું ત્યાં રી આવે, જે પીવડાવે, જે ખવડાવે, જે કરાવે બધું જ થાય. પાપાચાર અધર્મ આ રીતે પ્રવર્તે જગતમાં. બધાને કઈ પૂરું છે નહીં, બધાને કઈક ને કઈક અધૂરું છે. એટલે એ પૂરું થાય એના માટે જે કઈ કરવું પડે એ કરે. આ અધર્મીઓ એવી મીઠી મીઠી વાતો કરીને તમારું કાર્ય સિદ્ધ થાય એના માટે વાતો કરીને અધર્મમાં પ્રવૃત્તિ કરાવે. એને કારણે નર હોય કે નારી હોય, પરસ્પર પોતાની પારકી કઈ નહીં જોવાનું, હરખથી એમની સાથે પાપાચાર કરે છે. ભાંડ ભવાઈ કરવી પડે તો એમાં જરાય સંકોચ થતો નથી, રાજી થકા કરે છે. તેદી હતું આજ નથી એવી વાત નથી. આ કથા વર્ષો જૂની છે, પણ આ કથા ખરેખર આપણા માટે કથા છે. સ્વામીએ લખ્યું, સુખ કારણે ભજે ભૂત પ્રેતને, હરિનું ભજન વિસારી. જે ઈષ્ટદેવ ભગવાનની આપણે આરાધના કરીએ છીએ, એ ભગવાનની મરજી, આરાધનાની રીત, આરાધનામાં આવતા વિક્ષેપોને નહીં જોઈને પોતાના સુખને માટે જે કોઈને ભૂત ભૈરવ ગમે એની ઉપાસના કરવી પડે તો કરવા લાગી જઈએ. એટલે આ જગતની ચતુરાઈનો કોઈ મેળ બેસે એમ નથી. આગળ સ્વામી કહે છે કે કેટલો એનો વિવેક જતો રહે છે, બધું જ એને સરખું થઈ જાય છે. સંત અસંતની વિગત ન સમજે, સંત અસંતની વિગત ન સમજે, સૌને સરખું એ જાણે રે, સૌને સ્વાર્થ સિદ્ધ થાય એ સ્વાર્થ સિદ્ધ કરવા માટે સામેની વ્યક્તિ ગમે એવી હોય, સંત હોય કે અસંત હોય, સદાચારી હોય કે દુરાચારી હોય, બધા સરખું જ દેખાય એને. હો પોતાનો માર્ગ ભૂલાઈ જાય, અસંતની માયા જાળમાં આવી જઈને નકરવાનું કરી બેસે, ભગવાન ભજવાના છૂટી જાય, પરિણામે મરીએ ત્યારે યમનું તેડું થાય. પણ જીવને ખબર પડતી નથી, આ તો પેલો જે ડોઝ આપે એ જ ડોઝ આવી જાય. તપેલીમાં કચરો પડ્યો હોય અને પછી દૂધ નાખો તો દૂધ કચરાવાળું બની જાય. એવી રીતે આપણે સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, સદાચાર દુરાચાર
આ કઈ વિવેક ન હોય અને પેલો જે મળ્યો અને જે કઈ નાખ્યું એ પડી ગયું. અધર્મ નાખ્યો તો અધર્મ આપણા મગજમાં ઘૂસી ગયો, કોઈ વ્યસનને ચડાવી દીધો તો વ્યસને ચડી ગયા, દુરાચારે ચડાવ્યા તો દુરાચારે ચડી ગયા. પછી એની આગળ તમે ગમે એટલી સારી વાત કરો, કચરામાં દૂધ નાખો તો દૂધ એ કચરાવાળું થઈ જાય. અમૃત જેવી વાણી સત અને શાસ્ત્રની વાણી એ પણ એ ખોટી જણાય છે. ધર્મને માર્ગે ચાલવું એ બહુ અઘરું પડી જાય છે. આ આસુરો પહેલા પડ્યા છે. ધર્મ અને મરિત્યાદિક ઋષિઓ આ પૃથ્વી ઉપર આવ્યા એના પહેલા તો અસુરો પહોંચી આવ્યા છે. બ્રહ્મચારી ભંગી નવલ રંગી સંગી ધન નારી તણા પંજ કેસે પરે વિદેશે પીવે પ્યાલા મધ્યના ગણા. બ્રહ્મચારી નો વેશ ધારણ કરે, અતિ રૂડા રૂપાળા, પાંચ કેસ વધારે, દાઢીઓ રાખે અને જાત જાતની માળાઓ લટકાવે, બાયોમાં હાથમાં નળીએ કેળે જાત જાતના તિલક ચાંદલાઓ કરી અને અમે બ્રહ્મચારી અમે બ્રહ્મચારી અને બ્રહ્મચારીને તમારા જેવા દીકરાઓને સાધુ બનાવે અને સાધુને કહે પોતાના શિષ્યોને કે આપણે આવી રીતે ધર્મ આ કરવું એ આપણો ધર્મ છે, આવી રીતે કરવું આપણો ધર્મ છે. એમ કરીને એ પોતે સ્ત્રી ધન ઇત્યાદિકમાં આસક્ત થઈને અધર્મ કરતા હોય એટલે પોતાની શિષ્ય પરંપરામાં પણ આવો અધર્મ શીખવાડી દે છે. ગ્રહસ્થોને પણ એવા માર્ગે ચડાવી દે. ગ્રહસ્થો પણ અતિ નિર્દય થઈ કોઈ આંગણે આવેલો અતિથિ હોય લોકોને શીખવાડી દીધું કે દાનબાન ક્યાં દેવું નહીં, દાનબાન દેવું કરવું તો ધંધો કરે ને, આપણે ધંધો કરી રહ્યા ને, હા દાનબાન કોઈને દેવું જ નહીં, કાઢી જ મૂકવા ઘરથી આંગણે બારે. અન્નનો આપે સામુ સંતાપે પેટ કુટુંબનું પોતે ભરે. વાનપ્રસ્થ વિશ્વમાં અહીં ધર્મ કોઈ ધારતું નથી, અતિકામી લુણ હરામે પાપી પરદારા પથી. આ જગતની અંદર ગમે તે આશ્રમનો હોય તો પણ કોઈ વિશ્વમાં કોઈ ધર્મનું પાલન કોઈ કરતું નથી. આ બધા જ અતિકામી હરામી પરદારાનો માર્ગ લેનારા સંન્યાસી થઈને ફરે, ઉદાસી થઈને ફરે, પણ ભૂખ કેની? સ્ત્રી અને ધનની. આ બે વસ્તુ લેવા માટે આવા વેશ ધારણ કરે. કોઈ કાશાય ભગવાન વસ્ત્ર ધારણ કરે છે અને હૈયે એ પાપના ભરેલા છે, મનના મેલા છે, ભોગ વિલાસમાં ફેલી છે. દિવસે કે અમે તપ કરીએ કંઈ ખાતા નથી, અમે પીતા નથી અને રાત્રે પાછા સારી સારી આઈટમો બનાવીને ખાય. શરીર ઉપર રખિયા લગાવે, જુઓ તો ધર્મના નેજા હેઠળ પણ હોય ધર્મહીણા, બુદ્ધિ ક્ષીણા, બુદ્ધિ વગરના, જરાય દિલમાં દયા ન હોય, ડગાવ્યા ન જાય, જરા ક્યાંક અડી ગયા તો હાથમાં ચીપિયા ઠકા કરાવી લે સીધા, નિર્દય. બગડેલ પોતાના મતનો ત્યાગ કરી દીધો. આવા અવતાર સર્વે કહે ઓરા, પોતાનું આગું અતિ પ્રભુનો પ્રતાપ મૂકી કર્મના ગુણ ગાય છે. કેવળ કર્મની જ વાતો કરે છે, ભગવાનના બળની વાત છોડી દીધી છે. સુંદર નારી જોઈ સારી વાતમાં લઈ વસ કરે, વિધવા સુવિહાર કરતા મૂર્ખ મનમાં નવ ડરે. અતિ પાપી પલલ સુરાપી ગર્ભ ગાળે વળી નારના, એવા જગતમાં સાધુ કાવે તે શબ્દ ગાતરવારના. રૂપાળી સ્ત્રી જુએ મીઠી મીઠી વાતો કરીને એને વશ કરી લે, એ પછી સધવા હોય કે વિધવા હોય એમની સાથે વિહાર કરવામાં મૂર્ખને જરાય શરમ નથી આવતી. અતિ પાપી માંસ અને દારૂનું ભક્ષણ કરનારા છે, વિધવા સ્ત્રીઓમાં ગર્ભ ધારણ કરાવે છે આવા જગતના કહેનારા કહેવાતા સાધુ. અંતર ખોટા બહારથી મોટા અધર્મ રહ્યા આચરી, એવે સાધુ નામને ખોટ મોટી દીધી ખરી. કેવું આ ભારતખંડ
પવિત્ર ભારતીય સંસ્કૃતિ એમાં અધર્મ અનાચાર પ્રવર્તાવ્યો છે. નામ વૈરાગી કહેવાય પણ વૈરાગ્યનો છાંટો ન હોય. પાછા તમને ખબર છે કે પાણીમાં સારી કિંમતી વસ્તુ તળિયે બેસી જાય, વજનવાળી વસ્તુ હોય ને તળિયે બેસે, કચરો હોય ને એ ઉપર આવે. હા, કચરો ઉપર આવે. એ રીતે આ બધા દુષ્ટ પાપીઓ સજ્જન તો પોતાના આશ્રમ રહી હરિભજન કરે, પણ આ પાપીઓ તા બધા રસ્તા માથે બેઠે ઝૂંપડીઓ બાંધીને, હો જે આવે ને પકડે, હા જે આવે ને ફોસલાવી દે, આટલી સેવા કરો, આટલું આમ કરો, આટલું આમ કરો. અને નિષ્કુળાન સ્વામીએ કીધું છે કે વાટમાં રહેનારાની ટેક કીધી રે નહીં, સમજા ને, બહુ પાથરા રે એની ટેક ન રે, જાજા જણા એને પજવે, એટલે એને ગુપ્ત રહેવું જોઈએ. પણ આ અડબંગાઓ બધા પાથરા બેસે અને લોકોને ગુરુ થઈ દંભ ફૂંક દઈ, એમ જીવ ઠગ્યા કઈ દાયા પ્રપંચ દંભમાં માયા શિષ્યની લેવા સહી. હામેથી કહો એ મારું નામ આવડે, તમારા ગુરુ કોણે, હું આવું, એમ કરી નામ શીખવાડી દેવો. હવે જે પૂછે ને એને કહી દેવાનું, આ ગુરુ, હા આ મારા ગુરુ, ગમે એમ થઈ જાય આ ગુરુ ન છોડું, હા એમ કરીને કાનમાં ફૂંક દઈને એવી સરસ મજાની વાતો કરી દે, એ લોકોને વશ કરી લે, થોડી ઘણી સેવા લઈ લે, અને પછી વારે વારે કોન્ટેક્ટ કરે, ઓહો તમે તો તમે છો દાયા સાણા ગુણિયલ, એ તમારી આ સેવા અને બહુ સારી સેવા કરી તમે, ધન્યવાદ ધન્યવાદ એમ કરી મીઠી વાતો કરી પોતાના પ્રપંચમાં એને લઈ લે. અને પાછી ઘણી ખબર રાખે, આવે ત્યાં સ્વાગતા સ્વાગતા ખાવાનું પીવાનું સુવાનું બધી સરભરા મળી જાય. હો હા, રસ્તામાં રહેતી સગવડ મળી જાય ને, યાત્રા કરવા નીકળ્યા, એ ગામથી બીજે ગામ જઈએ, પાણી પીવા મળી જાય, લચ્છી પીવા મળી જાય, શરબત આઈસ્ક્રીમ પીવા મળી જાય, બધી સગવડો થઈ જાય, એટલે એ બધા ફાવી જાય. અને સજ્જન જે ડાયા ધર્મનિષ્ઠ જે મહાપુરુષો હોય પોતાની ઝૂંપડીમાં હેઠા ભજન કરે ને એવાને, અને તમને ખબર છે ચિથરે ઢાંકેલા રતન, હા એની જાજી કિંમત હોય નહીં, પણ એમિટેશન દાગીના હોય ને બોલબલા હોય ભાઈ. ખાવા પીવામાં જે ખબરદાર છે, દામવામમાં ભૂખ્યા હોય, પૈસા અને સ્ત્રીને માટે સદાયને માટે ભૂખ્યા હોય, એને મેળવવા માટે જ રાત્રિ દિવસ પ્રયત્ન કરતા હોય, આવા અસુરો એ ગુરુ થયા છે. અને ધર્મને અહોનીશ એ દમન કરે છે. ભામિનીને ભાવતી વળી ભક્ત ભક્તિ આદરે, ખેલ ઉત્સવ ઓસર મેળા ભેડા થઈ ભૂંડાઈ કરે. આવા પાપીઓ પાપાચાર કરવા માટે એવો ફંક્શન કરે. હો હા, મનગમતી સ્ત્રીઓને ભેગી કરવા માટે પહેલેથી જાણકારી, આ દિવસે આ ટાઈમે આ જગ્યાએ આ કાર્યક્રમ રાખેલો છે, આ જમવાનું મેન્યુ છે, આવી રહેવાની સગવડો છે, એવી ગોઠવણી કરે. આદર કેવો? ભક્તિનો. આપણે સત્સંગ કરવાનો છે, હો એમ કરીને ભજન માટેનું થોડું ઘણું ગોઠવી રાખ્યું હોય, અને જાત જાતના નૃત્યો, જાત જાતના ખેલ અને મેળાવડો એવા બાનેથી ભેડા થઈને ભૂંડાઈ કરે. પાપાચાર કરવા માટે ભક્તિને નામે ભ્રષ્ટાવાડો, આચરણે અસુરતણા, નર નારી વિકાર વિના ગોતતા નમડે ઘણા. તમે વિચાર કરો, એક વાવાઝોડું જ આવે ને, વાવાઝોડું તે બધાને એમ થાય કે બધા કરે એમ કરીએ, હે નાતે તરીએ અને નાતે મરીએ, બધા કરે એમ કરીએ, જુદા ક્યાં પડીએ, જુદા પડીએ તો પાદરા થઈ જાય. ખબર હે ને, થોડા સમય પહેલા એવો ટાઈમ આવ્યો હતો, સમજા, આપણે કેદી ચાખેલું નહીં, ભારતના માણસોએ, વિદેશી માણસોએ આઈટમો બનાવી, પેકિંગ સારી બનાવી, સ્વાદ એવા સારા બનાવ્યા, અને આમ આમ કરીને નાખવાનું, અથવા તો ચપટી ભરીને દાંત આગલા દાંતની જે દબાવવાનું, દાઢમાં મૂકવાનું, આમ જાત જાતની આઈટમો કાઢી, એટલે માણસોને એમ થયું કે આ ઠીક હે ભલા, આ વટ પડે એવું છે ભલા, હાલે આ જઈને જરા પિચકારી મારીએ તો જરાક ઠીક લાગે ભલા, ગળાય તો આમ પિચકારી હારી પડે ને, એટલા બે દાંત પછી હોલ પડાવેલા, આમ હોલ પડાવેલા. આજે પણ કંઈક કંઈક દર્શન થતા હશે, હવે એ નથી કરતા ભલે, પણ આમ પિચકારી મારે, આમ સરા બરાબર શેડ જવી જોઈએ. હો એવી આઈટમો આ માણેકચંદને જેટલી જેટલી નીકળે ને તેટલી, હવે બહુ ઓછું થઈ ગયું, સારું છે. સંતોએ ત્યારે પ્રયત્ન કર્યા, એ સંતો
ના પ્રયત્નથી થોડું સારું કામ થયું. માણસો આમ લઈને જતા ત્યારે પૂછતા, ખાઓ છો? આમ જ કહો, આમ તો કોઈક જ મળે. ભાઈ તમે આમ કરો, તમે આમ કરો, સામી કરી કરવું જ પડે ને કે. હા, એ આ ન ખાય તો નમાલા કહેવાય કે, અને રોટલો ખાઈ લઈએ એટલે આ તો ખાવું જ પડે, ન ખાઈ. અને એક ટાઈમ એવો હતો કોઈક જ મળતો હતો, અને એના વચ્ચે કોઈ ન હોય એના મોઢામાં કાંઈ, તો એ બધો નમાલો કહેવાતો, એને શરમજનક રહેતું હતું. બોલા, એટલે માણ શરમે શરમે ખાવા મંડી ગયા. સમજી ગયા? આ સમય પણ એવો આવી ગયો. અહીંયા જુઓ, ભક્તિના નામે ચારે બાજુ ભ્રષ્ટાવાળા મેળાવાળા કરે તો એ અડબંગા જ બધા કરે, કાર્યક્રમ કરે તો એ જ કરી શકે, બીજો કરી જ ન શકે. સજ્જન માણસ કંઈ કાર્યક્રમ કરે તો કરવા જ ન મળે, વિક્ષેપ જ કરે, વિઘ્ન જ કરે. એટલે બોલબાલા બધી આસુરોની જ થઈ ગઈ. એટલા માટે આપણા સંતોએ ગાયું છે, પૃથ્વી પાખંડે ખાધી. પાખંડી માણસોએ જ આ પૃથ્વીના સંસ્કારો બધા લૂંટી લીધા છે. અરે હે પૃથ્વી પાખંડે ખાધે, સત્યની શોધ નથી લાધી. હે પૃથ્વી પાખંડે ખાધે, અસુરો
સર્વ જગ્યાએ અધર્મની પ્રવૃત્તિ કરી છે. ગુરુ શિષ્યોને અધર્મને વાળગે વાળ્યા છે. રાજાઓ અધર્મી બન્યા છે, પોતાની પ્રજાને અધર્મને માળગે વાળી છે. શિયાળ જેમ એકવાર શેરડીને ડાચું ભરાવે એટલે સમજી લેવાનું કે હવે શેરડીનો રસ શોષાઈ ગયો છે. દૂધ પાક અતિ સુંદર હોય પણ એ જો જમતા જમતા જો એક હાથે માખી ન ઉડાડો ને જો પેટમાં માખી ગઈ તો ખાધેલા દૂધ પાકને બહાર કાઢી નાખે. એ માણસના સદ્ધર્મરૂપી સારા સંસ્કારો હોય પણ જો આ કુસંગી અધર્મી જો એકવાર મળી જાય તો સારા સંસ્કારો એને ઓકાવી નાખે છે. જમીનમાં ઊંચું બિયારણ લઈને સારું એવું ખાતર નાખીને મોલ વાવ્યો હોય પણ જો ઘાસથી એને બચાવવા ના આવે તો એ મોલ મોલ રહે નહીં. મકાન ગમે એટલું પેક રાખો પણ થોડા દિવસ પછી મકાન ખોલો તો એની અંદર ધૂળ તો અવશ્ય ઘૂસી જાય. ભાઈ, કચરાને પ્રવેશ કરવા માટે જગ્યા રાખવી ન પડે એના માટે રહી જ જાય. એટલા માટે ગુણવાન વ્યક્તિને હંમેશા સત્સંગનો યોગ રાખવો પડે. ભાઈ, મકાનમાં દિવાલોમાં ક્યાંય પીપળાનું બીજ રહ્યું હોય આપણે દેખાતું નથી પણ જ્યારે વરસાદનો યોગ થાય ત્યારે જો ઉગ્યું અને જો મૂળથી કાઢ્યું તો ઠીક છે, નહીં તો મૂળ જમાવી જાય. તમે કાઢીને મરી જાઓ ન નીકળે, દિવાલ તોડી નાખો તો ભલે, બાકી નીકળે નહીં. હંમેશા કુસંગ થકી પોતાના બાળકો યુવાનો અને વૃદ્ધોને બચવું જ રહ્યું. કુસંગનું વાતાવરણ જેવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત દીધું, ચંદન ગોના ચાખેલ એને જીવવાની કોઈ આશા જ નથી. ચંદન એક ગો છે, જ્યાં ડાચું ભરાવ્યું ત્યાં સડવાનું ચાલુ થઈ ગયું શરીર, પછી સડો કોઈ દિવસ નીકળે નહીં, છેલ્લે માણસ મરે મરે ને મરે. એમ જેને કુસંગ કરડી ગયો પછી એનામાં સદગુણની આશા રાખી શકાતી નથી. આ બધા દુષ્ટો સંસ્કૃત પ્રાકૃત એવા શબ્દોથી અનેક જીવોને ભરમાવી દીધા છે. આ પૃથ્વી ઉપર એટલું પાપ પ્રવર્તાવી દીધું કે જેને કારણે આ પૃથ્વી ઉપર વારંવાર સાયક્લોન આવે, વાવાઝોડા આવે છે, ભૂકંપ થાય છે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા દૈવ કોપ ઉતરી આવે છે. વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો પડી જાય છે, આવા ઉપદ્રવો પ્રાણધારીઓને નડવા લાગ્યા છે. અતિ પીડા ધર્મથી ચરાચર સૌ પામ્યા, ત્યારે ભક્તિ ધર્મ ઋષિ પ્રગટ્યા કરી દયા. આટલો અધર્મ અનાચાર પ્રવર્તાવ્યો છે એ સમયે ધર્મ અને ભક્તિએ નક્કી કર્યું છે કે આપણે હવે પૃથ્વી ઉપર જવું પડશે. સુંદર શોભે છે સરવાર દેશ રે, જ્યાં ધર્મે કર્યો પરવેશ રે. સુંદર શોભે છે સરવાર દેશ રે, જ્યાં ધર્મે કર્યો પરવેશ રે. ધન્ય ધન્ય ધરાય પવન રે, ધન્ય ધન્ય ધરાય દેવહા નદી તતેવાન રે. ધર્મદેવ મનમાં વિચાર કરે છે એવી પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું, સ્થળ પસંદ કર્યું છે. સરવાર દેશ ધન્ય ધન્ય પાવન ધરા, દેવા નદીનો કિનારો છે, આંબા આદિ અનેક વૃક્ષો છે, ચાર વર્ણ ચાર આશ્રમ જ્યાં રહે છે, દિલના ઉદાર દિલવાળા જ્યાં પુરુષો રહે છે, પવિત્ર ઉચ્ચ કુળમાં જેનો જન્મ છે,
બધા જ ધર્મનું સારી રીતે પાલન કરે છે એવા ઇટાર ગામમાં સુરનેત્ર રાજા, એમના ઘોર એવા કનૈરામ, એમના દીકરા બાલ શર્મા, ધર્મદેવ એમને પિતા બનાવવાનો નિર્ણય કર્યો છે. એમના પત્ની ભાગ્યવતીને ત્યાં જન્મ ધારણ કરવાનો નિર્ણય કર્યો છે, પ્રવેશ થયો છે, ઉદરમાં પોષાવા લાગ્યા છે. 1796 સાલ તે દિવસે કાતર સુદ એકાદશીને દિવસે ધર્મનું પ્રાગટ્ય થયું છે. ધર્મનું પ્રાગટ્ય થયું, દસેય દિશાઓ આનંદિત થઈ છે. મંદ શીતળ સુગંધિમાન પવન વાવા લાગ્યો છે. સર્વે દેવતાઓ આનંદમાં આવીને પુષ્પવૃષ્ટિ કરી છે. દેવતાઓ ગાયન કર્યા છે, વાદ્યંત્ર વગાડ્યા છે. ઋષિ મુનિઓના અંતરમાં શાંતિ શાંતિ થઈ છે. અસુરોને અંતરમાં પીડા થવા લાગી છે. ધર્મના ગુણો જોઈને બાલ શર્માને અતિ આનંદ આનંદ થાય છે. દેવ શર્મા ગુણોને અનુરૂપે નામ રાખવામાં આવ્યું છે. દિવસ પછી દિવસ મોટા થયા છે. અતિ અદ્ભુત કથા. યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે. દર્શન કરે એના અંતરમાં સંતોષ થાય છે. હોમ હવન કરનારા અગ્નિહોમ અગ્નિ નિર્ધુંબ બન્યા છે. કમળો તળાવમાં ખીલી ઉઠ્યા છે. પશુ પક્ષી નરનારીઓના મન પ્રફુલ્લિત બન્યા છે. ગુણવાન પુત્રને જોઈને પિતાને એમ થાય છે કે મારા પુત્ર હવે પરણવા લાયક બન્યા છે. સ્થાન શોધો સુંદર સરવાર દેશ મનોરમા નામની નદી મકોડા તીર્થ બાજુમાં આવેલું છપૈયા ગામ. કૃષ્ણ શર્મા એમના પત્ની ભવાની એમને ત્યાં ભક્તિ દેવી પધાર્યા છે. માતા પિતા નક્કી કર્યા છે. ભવાનીના ઉદરમાં એ પોષાવા લાગ્યા છે. સમય થતાં 1898 સાલમાં પવિત્ર દિવસે એમનો પણ જન્મ થયો છે. ભક્તિનો જ્યારે જન્મ થયો છે ખૂબ આનંદ થયો. કૃષ્ણ શર્માને ત્યાં જે કઈ ગરીબી હતી ગરીબી ટળી ગઈ. છપાયા વાસીઓ પણ અતિ અતિ આનંદિત થયા છે. દિવસ દિવસ જવા લાગ્યો છે. ભક્તિના ગુણો જોઈ લોકો ભક્તિ એવા નામથી અમને બોલાવે, બાળા એવા નામથી બોલાવે. ખૂબ સુંદર શણગાર, સુંદર એમનો રોપ વારે વારે જોવા માટે લોકો આવે. દિવસ પછી દિવસ મોટા થવા લાગ્યા. બ્રાહ્મણો દ્વારા પરસ્પરસ કન્યાદાન આદાન પ્રદાન સર્પણ વિધિ થયા. ધામધૂમથી ઇટારથી ધર્મદેવની જાન આવી છે. લગ્ન થયા છે છપૈયાની અંદર ધર્મ અને ભક્તિના. ધર્મ ભક્તિના લગ્નને જોઈ બધાને ખૂબ આનંદ થયો છે કે આ ખરેખર કેવા લગ્ન છે. જાણે કે શિવ અને પાર્વતીની જોડી ન હોય, જાણે લક્ષ્મી અને નારાયણની જોડી ન હોય. સુંદર લક્ષણો જોઈને બધાને આનંદ છે. પણ ભક્તિની સાથે રહેનારા છપૈયા વાસીઓ મનમાં વિચાર કરે છે કે હવે તો આ ભક્તિ આ છપૈયાને છોડીને જતા રહેશે, આપણું આ ગામ સૂનું બની જશે. ભાઈઓ અને ભાઈઓ મનમાં વિચાર કરે છે કે જો આ ધર્મ ભક્તિ અહીંયા રહે તો બહુ સારું થાય. માઓ માઈ બહેનો ભાઈઓ પ્રાર્થના કરે, અહો સખિયા પણ સૌ મળીને માગો પ્રભુ પાસ લડી લડીને. હે નાથ એવું વરદાન દેજો, ભક્તિ પતિ આપુરમાં રહેજો. કેવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારી ભક્તિથી તમે પ્રસન્ન હો તો અમે તમારી પાસે એવું વરદાન માગીએ છીએ કે ભક્તિના પતિ ધર્મ આ છપૈયામાં રહે તો ભક્તિ સેજે આ અમારે ત્યાં રહે. બંને માતા પિતા પાસે એક જ સંતાન છે. ધર્મદેવ પાસે એક દીકરો છે,
ત્યારે કૃષ્ણ શર્મા પાસે એક દીકરી છે, ધર્મ બાલ શર્મા ને મનમાં એમ છે કે મારે ત્યાં દીકરાના લગ્ન થશે, બે પગ છે ચાર પગ થશે, મારું ઘર હર્યું હર્યું રહેશે. કૃષ્ણ શર્મા ને એમ છે કે મારી એક દીકરી છે, મારા ઘરનો શણગાર છે, ઘર છોડીને ચાલી જશે ત્યારે મારું ઘર સોનું થઈ જશે. લોકોએ વિનંતી કરી કે તમે પ્રાર્થના કરો, જો ધર્મદેવ અહીંયા રહી જાય તો બહુ સારું, બહુ સારું. કૃષ્ણ શર્મા પ્રયત્ન કર્યો છે, મનમાં વિચાર કર્યો છે કે આપણે પ્રયત્ન કરીએ, પછી ભગવાનની ઈચ્છા અને કૃષ્ણ શર્માની ઈચ્છા થઈ છે કે આ મારા જમાઈ મારી દીકરીને મારા ઘરે રહે એવી માંગણી કરું. અને કેવા શબ્દોથી આ બાલ શર્માને વિનંતી કરે છે, ઊંચા કોડે શર્મા કેવી વિનંતી કરે છે કે બાલ શર્મા મારા કેવડા મોટા ભાગ્ય કે તમે અમારા વેવાઈ થયા, અમારા કુળનું તમે ગૌરવ વધાર્યું, તમારે લઈને અમારી કીર્તિ વધી ગઈ. કે કૃષ્ણ શર્માના જમાઈ કેવા, એના વેવાઈ કેવા, વટ પડી ગયો. ખરેખર ખૂબ આનંદ આવ્યો, તમારું કુણ ઊંચું, તમારાથી અમે પ્રસિદ્ધિ પામ્યા. પણ મેં એક વિચાર કર્યો છે, તમારી પાસે એક વાત કરવાની વિચાર છે. તમે ના ના કહો તો કહું, અને તમારી પાછી ટેવ એવી કે તમે જેને વચન આપો એ પાછું ઠેલો એ નહીં, મને ખબર છે. એટલે એવી બાનમાં લઈને કીધું કે કહો. બાલ શર્માને એમ કે આવા વેવાઈની માંગણીને હું કેમ ઠોકરાવું, કાંઈ વાંધો નહીં, તમે મારી પાસેથી માગશો એમાં મારું હિત હશે, તમારું હિત હશે, બોલો. મને બીજું કાંઈ નહીં, તમારો જમાઈ આમાં તમારો દીકરો મારો જમાઈ, મને એક ઈચ્છા છે કે મારા ઘરે રહે, મારો ઘર જમાઈ તરીકે રહે. બીજું મને કોઈ સ્વાર્થ નથી, પોતે તમારો દીકરો વિદ્વાન છે, અમારું ગામ અભણ છે, અને તમારો દીકરો અહીંયા રહે તો અમારું ગામ સાક્ષર બને, ભણેલું ગણેલું બને, સંસ્કારી બને, માટે તમે દીકરો મને આપો તમારો. અને માંગણી મૂકી, ત્યાં તો છાતી ઉપર દબાણ આવી ગયું. મનમાં એમ થયું કે હવે આને ના કેમ કેવી, હા કેમ કેવી, મારો એકનો એક દીકરો છે. કાગડો હોય છે ને, કાગડો એની બે આંખો નથી હોતી, એક જ આંખ હોય, એક ખાલી સો માટે હોય છે, સમજ્યા. હવે એક આંખથી દેખવાનું હોય, એક આંખ જાય તો બધું જ જાય, મારો એકનો એક દીકરો જાય તો બધું જ જાય. પણ હવે શું કરવું, હા પડાઈ ગઈ, હા પાડી દીધી એટલે બીજું તો કાંઈ થઈ શકે નહીં, હવે જે થાય તે, પછી તો ન છૂટકે હા પાડી છે, ધીરજ રાખી છે. બંને પુત્રવધુને પુત્રને શિખામણ આપી છે કે બેટા તમારે અહીંયા રહેવાનું છે, રાજી થઈને રહેજો, ગૃહસ્થના ધર્મમાં સારી રીતે મઢ રહેજો. અરે પોતાના પુત્રવધુને સુંદર ઉપદેશ આપ્યો છે કે પતિવ્રતાના ધર્મનું પાલન કરજો, પતિની સેવા કરજો, એ ભગવાનની ભક્તિ કરજો, ધર્મ ભક્તિ. તમે ક્યારેક વિપત્તિ આવે, દુઃખના દિવસો આવે, ત્યારે તમે કુળદેવ હનુમાનજીને તમે યાદ કરજો, ભગવાન તમારી સર્વ પ્રકારે રક્ષા કરશે. અભયદાન આપ્યું છે અને ઉપદેશ આપ્યો છે. જાન પાછી ગઈ છે, સમય હતા પાછી આવી છે, અને છપૈયાપુરની અંદર ધર્મ ભક્તિનો નિવાસ થયો છે. ધર્મ ભક્તિનો નિવાસ થતાં છપૈયાવાસીઓને ખૂબ ખૂબ આનંદ થયો છે. આવી અદ્ભુત કથા ભક્તજનો, એવી અદ્ભુત પવિત્ર કથા છે, એ કથા સાથે આપણે જોડાઈએ તો આપણે કથા આપણા અંતરમાં સ્થિર થાય, અને એ કથા મય આપણું જીવન બને તો ભગવાનની આપણા ઉપર પ્રસન્નતા થાય. બસ આટલી જ કથા, અહીંયા જ આપણે વિરામ આપીશું, બાકીની કથા પછીના સત્રોમાં હશે. બોલો શ્રી નરનારાયણ દેવની જય.